हेलो फ्रेंड्स, वेलकम टू दी जीटीयू स्टडीज। आज ना वीडियो लेक्चर में आपणे जो सॉल्व करशू न्यूमेरिकल ऑफ क्वार्टर जॉइंट। क्वार्टर जॉइंट नो न्यूमेरिकल 7 मार्क में रेग्युलरली दरेक पेपर नी अंदर तमे जोशो तो पूछातो होय छे। हाँ, एफएमडी नो अत्यार सुधी कोई पेपर नथी आव्यो, पण आ टॉपिक छे अत्यार सुधी में एमडीआईडी सब्जेक्ट में आवतो, अने ई सब्जेक्ट ना तमे पेपर वेरीफाई करशो तो एमां दरेकमां एक 7 मार्क नो क्वार्टर जॉइंट नो न्यूमेरिकल जोवा मळशे। तो ये अपने जीटीयू में पूछायेलो मे 18 में रेग्युलर सेमेस्टर नी जीटीयू एक्जाम में पूछायेला क्वार्टर जॉइंट नो न्यूमेरिकल आज हूँ सॉल्व करीने बताईश। एटले एक्जेक्टली केवी रीते सॉल्व थाय तमने आइडिया आवी जशे। एना माटे एक खास रिक्वायरमेंट छे, आनी पहेलानो वीडियो जे छे जे डिजाइन ऑफ क्वार्टर जॉइंट नो छे, जेनी अंदर मैं दरेक स्टेप्स इक्वेशन साथे कई रीते यूज करवा ए समझावेलू छे। खास जोई लेवो एटले तमने आ न्यूमेरिकल पण समझाई जशे। ये नहीं जो हो तो आम घनी बड़ी तकलीफ पड़ से, खास ये जोईज लेजो। ओके, तो आई होप तमे जोएल हो। तो हवे आपणे आ स्टार्ट करिए। तो सौथी पहला हूँ रकम वाँचू छू, पछी आपणे डेटा गीवन नी अंदर जईए अने पछी वन बाय वन सॉल्व करिए। डिजाइन अ क्वार्टर जॉइंट एटले तमने पहला ज वर्ड मांथी अथवा फर्स्ट सेंटेन्स में ज क्लियर थी जशे के तमारे आखा न्यूमेरिकल में कया टॉपिक नो, कया चेप्टर में कया टॉपिक नो न्यूमेरिकल कैलक्युलेट करवानो छे। तो क्वार्टर जॉइंट नी डिजाइन करवा माटेनो न्यूमेरिकल छे टू कनेक्ट टू माइल्ड स्टील रोड्स। जे स्टील रोड्स छे ई बेने कनेक्ट करवा माटे क्वार्टर जॉइंट नो आपणे यूज करवानो छे। ध जॉइंट इज सब्जेक्टेड टू अ 20 किलो न्यूटन टेन्साइल फोर्स। अने जो तमे डिजाइन समझेला हो तो मैं एमां कीधेलू हतुं के जे रोड ने आपणे कनेक्ट करीए छीए रोड उपर टेन्साइल फोर्स अथवा कम्प्रेसिव फोर्स लागता हशे जो क्वार्टर जॉइंट थी कनेक्ट करवानुं होय तो। तो ये टेन्साइल फोर्स एटले आपणे एने एज पर दी नोमेनक्लेचर पी वडे डिफाइन कर्युं हतुं, एटले पी नी वेल्यू आपेली छे 20 किलो न्यूटन, अने ई प्रमाणे एने कन्वर्ट करीए तो ई थई जशे 20 × 10³ न्यूटन। रेडी? देन नेक्स्ट डेटा इज द एलोएबल लिमिट्स ऑफ टेन्साइल शीयर एंड क्रशिंग स्ट्रेंथ। एलोएबल लिमिट आपेली छे 3 स्ट्रेसनी। અને ડિઝાઇન જોઈ હોય તો મેં કીધેલું જ છે કે ક્વાર્ટર જોઈન્ટમાં 3 ટાઈપના સ્ટ્રેસ જનરેટ થતા હોય છે, ટેન્સાઇલ સ્ટ્રેસ, શીયર સ્ટ્રેસ અને ક્રશિંગ સ્ટ્રેસ। તો આ ત્રણે ત્રણની વેલ્યુ આપેલી છે અને એલોએબલ જ જોતેઈ છે અને એ જ આપેલી છે, એટલે ડાયરેક્ટલી 3 સ્ટ્રેસની વેલ્યુ આપી દીધી છે। સૌથી પહેલાં છે ટેન્સાઇલ સ્ટ્રેસ, જેને આપણે એઝ પર નોમેનક્લેચર સિગ્મા ટી વડે બતાવીએ છીએ, જે વેલ્યુ આપેલી છે 60 ન્યૂટન પર mm² જનરલી સ્ટ્રેસનો એસઆઈ યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય, પણ મશીન ડિઝાઇનના કોઈ પણ સબ્જેક્ટ જોશો, ઇવન દેટ એફએમડી આ જે તમે સ્ટડી કરો છો એની અંદર પણ કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરતા હશો તો એના ડાયમેન્શન mmમાં જ મળશે, એટલે તમારે સ્ટ્રેસની વેલ્યુ ન્યૂટન પર mm સ્ક્વેરમાં જ લેવાની છે, અને જો મેળવવાની હોય તો આમાં જ મેળવવાની રહેશે। આની કોઈ પણ ચેપ્ટરની વાત કરું છું આ સબ્જેક્ટમાં। ઓકે, પછી આપેલી છે શીયર સ્ટ્રેસની વેલ્યુ 40 ન્યૂટન પર mm² અને નેક્સ્ટ ડેટામાં આપેલું છે ક્રશિંગ સ્ટ્રેન્થની વેલ્યુ એટલે કે સિગ્મા સી 75 ન્યૂટન પર mm² ખાલી આ 4 ડેટા જ આપેલા છે, અને 4 ડેટા ઉપરથી તમને ક્વાર્ટર જોઈન્ટની આખી ડિઝાઇન કરવાની કીધી છે, અને આ પોસિબલ છે। આ 4 ડેટામાંથી તમે બધું ફાઇન કરી શકશો, એટલે કોઈ ચિંતા નથી આની સિવાય કોઈ ડેટા ન આપ્યો હોય તો। હવે આ બીજું એક ટ્વિસ્ટેડ ઈ કરી શકે આમાં, મેં જે ડિઝાઇનમાં પણ કીધું હતું કે ક્વાર્ટર જોઈન્ટમાં ટોટલ 3 પાર્ટ્સ હોય, એ પાર્ટ્સ માટે હું તમને આખી એસેમ્બલ થયેલી ફિગર બતાવી દઉં, જે મેં ડિઝાઇનમાં પણ તમને સમજાવી હતી, જે મેં ડ્રો કરીને બતાવેલી છે કે એની અંદર ટોટલ 3 પાર્ટ્સ હોય। એક સોકેટ હોય જે આ બારનો ભાગ કહેવાય, એની અંદર ઇન્સર્ટ કરેલો આ રાઈટ સાઈડનો ભાગ હોય જેને સ્પીગોટ કહેવાય, અને બંને વચ્ચેથી આ રીતે એક પિન પાસ કરાવેલી હોય જેને ક્વાર્ટર પિન કહેવાય। તો આ 3 પાર્ટ્સ હોય છે, એમાં સોકેટ અને સ્પીગોટનું મટીરિયલ ઓલવેઝ સેમ હોય, એટલે એના માટે સ્ટ્રેસની વેલ્યુ છે ને 3 એ 3 સેમ જ રહેશે, પણ ક્વાર્ટર પિનની 3 એ 3 સ્ટ્રેસની વેલ્યુ અલગ પણ હોઈ શકે છે। તો રકમમાં ક્વાર્ટર પિનનું મટીરિયલ અલગ કીધું હોય ને એની સ્ટ્રેસની વેલ્યુ અલગ કીધી હોય તો ક્વાર્ટર પિનના જેટલા ડાયમેન્શન ફાઇન કરવાના હોય એના માટે અલગ વેલ્યુ લેશું, પણ અત્યારે તમને 3 જ સ્ટ્રેસ આપ્યા છે, કયા પાર્ટ્સનું એવું કાંઈ નથી કીધું, એના માટે એવું એઝ્યુમ કરવાનું છે કે 3 એ 3 પાર્ટ્સ સેમ મટીરિયલનો બનેલો છે, એટલે 3 એ 3 માટે ટેન્સાઇલ શીયર અને ક્રશિંગ સ્ટ્રેન્થની વેલ્યુ સેમ લેવાની છે થ્રુ આઉટ ધ એક્ઝામ્પલ। આટલું ક્લિયર થઈ જાય જો એક્ઝામ્પલમાં એક બે વાર પ્રેક્ટિસ કરો એટલે થઈ જશે, તો પછી તમને આખો ન્યુમેરિકલ જે ઇક્વેશન આવડતા હોય તો સાવ ઇઝી થઈ જશે। રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ।
તો ફર્સ્ટ સ્ટેપ મેં તમને સમજાવેલું છે, અહીંયા હું આન્સર કરીને આપી દઉં, આટલી સ્પેસ આ પેજમાં છે તો આપણે એનો યુઝ કરીને આગળ વધીએ. ફર્સ્ટ તમારે શું ફાઇન્ડ કરવાનું છે, તો મેં હમણાં તમને એસેમ્બલી બતાવી, એ એસેમ્બલી ખાસ એટલા માટે ફરીવાર બતાવી દઉં છું કે જો આ તમે ડિઝાઇન વાળો વિડીયો ન જોયો હોય તો તમને આઈડિયા આવે કે આ એસેમ્બલી સમજવી ખૂબ જરૂરી છે. આમાં ઘણા બધા ડાયમેન્શન દેખાડ્યા છે, એ બધા શું કહેવાય એ ખબર પડશે તમને. એટલે તો આમાં સૌથી પહેલું સ્ટેપ ડિઝાઇન વાળા વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે શું આવશે, શું ફાઇન્ડ કરવાનું છે, જે રોડને આપણે ક્વાર્ટર જોઈન્ટ વડે કનેક્ટ કરીએ છીએ, રોડનો ડાયામીટર, એટલે કે ડાયામીટર ઓફ રોડ, જેનો સિમ્બોલ આપણે આપીએ છીએ સ્મોલ ડી. અને એક ફિગર વડે મેં ડિઝાઇનની અંદર એક્સપ્લેન કરેલું છે એ પ્રમાણે એનું ઇક્વેશન આવશે, ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા, એરિયા એટલે એ સોલિડ રોડ હોય એટલે સીધું પાઈ બાય ફોર ડી સ્ક્વેર. હવે આમાં જુઓ તો સિગ્મા ટી ની વેલ્યુ રકમમાં આપેલી છે, પી ની વેલ્યુ રકમમાં આપેલી છે, મીન્સ કે ક્વેશ્ચનમાં બોથ આર ધી ગીવન, પાઈ તો ખબર જ છે એટલે ડી સ્ક્વેરને તમે આમનામ સબ્જેક્ટ બનાવશો, એટલે કે ડી સ્ક્વેરને સબ્જેક્ટ બનાવવું તો આ પાઈ બાય ફોરનું ફોર છે એ ઉપર લઈ જઈએ, ફોર ઇન્ટુ પી અપોન પાઈ અને ઇન્ટુ સિગ્મા ટી છે એ આ બાજુ લઈ આવે, તો આવું કાંઈક ઇક્વેશન થઈ જશે. અને એની અંદર હવે વેલ્યુ મૂકીએ તો ફોર ઇન્ટુ પી ની વેલ્યુ હતી 20 × 10³ અપોન પાઈ ઇન્ટુ સિગ્મા ટી ની વેલ્યુ હતી 60. બસ આ ખાલી કેલ્સીમાં સોલ્વ કરો એટલે ડી સ્ક્વેરનો તમને આન્સર મળશે 4 × 4.63. આ ડી સ્ક્વેર છે, હજી આનું તમે સ્ક્વેર રૂટ લેશો વર્ગમૂળ એટલે ડીનો આન્સર તમને મળે છે 20.60 mm. અને પોઈન્ટમાં કોઈથી ડાયામીટર ફાઇન્ડ કરવાના ન હોય, પોઈન્ટમાં મળતા ભલે હોય એને તમારે રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરવાના, પણ રોડનો ડાયામીટર કોઈથી ઓડ ડિજિટમાંય ન હોય, ઓડ નંબર કોઈથી ન હોય, ઇવન નંબર્સ જ હોય છે એઝ પર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન. એટલે આને 20.60 કરતાં એક વેલ્યુ વધારે લ્યો તો રાઉન્ડ ફિગર શું થશે, ઓછું નહીં કરવાનું વધારે કરવાનું, એટલે 21. પણ ઓડ નંબર પોસિબલ નથી એટલે 21 પછી આવે 22, એટલે ડીનો આન્સર છે એ એપ્રોક્સિમેટલી 22 mm છે એવું આપણે એઝ્યુમ કરીને આગળ વધશું. આ આપણો ફર્સ્ટ આન્સર, સાવ ઇઝી ઇક્વેશન અને સાવ ઇઝી કેલ્ક્યુલેશન, ડાયામીટર ઓફ રોડ. રેડી? તો આ થઈ ગયો ફર્સ્ટ આપણો આન્સર. હવે આપણે સેકન્ડ સ્ટેપમાં આગળ વધીએ. સેકન્ડ સ્ટેપ હતી જે ક્વાર્ટર પિન યુઝ કરો છો, ઈ ક્વાર્ટર પિનની થિકનેસ એટલે કે થિકનેસ ઓફ ક્વાર્ટર, જેનો સિમ્બોલ આપણે ડિઝાઇન જો જોયેલી હોય તો કે યાદ હશે ટી આપીએ છીએ, અને ટી નું ઇક્વેશન સાવ ઇઝી છે, એના માટે બીજો કોઈ સ્ટ્રેસ સમજવાની જરૂર નથી. સીધું ટી ઇઝ ઇક્વલ ટુ 0.3 × ડી, જે આપણને ડી મેળવો એની વેલ્યુ ખાલી આમાં મૂકવાની છે, એટલે કે 0.3 × જે આપણને ડી મેળવો તો એ કેટલો હતો, 22, જે રાઉન્ડ ફિગરમાં મેળવો એ જ મૂકવાનો. તો એ પ્રમાણે થિકનેસ ટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ થઈ જશે 6.6 mm. અને અગેન આ થિકનેસ છે એ કોઈ દી આપણે પોઈન્ટમાં રાખવાની નથી, એટલે રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરશો તો એપ્રોક્સિમેટલી થઈ જશે ટી ઇઝ ઇક્વલ ટુ 7 mm. એમાં ઓડ ડિજિટ લઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે આ આન્સર હતો ટી ઇઝ ઇક્વલ ટુ 7 mm. ઓકે, હવે આપણે જોઈએ થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ હતો ડાયામીટર ઓફ સ્પીગોટ. હવે બધા સ્પીગોટના ડાયામીટરની બધું ફાઇન્ડ કરવાનું, ટૂંકમાં સ્પીગોટના ડાયમેન્શન પહેલાં ફાઇન્ડ કરશું. તો સ્પીગોટનો ડાયામીટર એટલે કે જે એનો નાનો ડાયામીટર હોય જે મેઇન, એને આપણે કહી દીધું સ્મોલ D1, એટલે પહેલાં આપણે સ્મોલ D1 ફાઇન્ડ કરશું. અને ત્યાં સ્ટ્રેસ કયો લાગે છે એ ડિઝાઇનમાં કીધું હતું ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા ટી લોડ અપોન એરિયા. પણ એરિયામાં વચ્ચેથી ક્વાર્ટર પિન પાસ થતી હોવાથી એટલો એરિયા છે એ આખા સર્કલમાંથી બાદ કરવો પડે છે એવું આપણે ડિઝાઇનમાં સમજ્યા હતા. એ પ્રમાણે ઇક્વેશન શું આવતું હતું, તો આખા સર્કલનો એરિયા થશે પાઈ બાય ફોર D1 સ્ક્વેર, અને એમાંથી જે રેક્ટેન્ગ્યુલર ક્વાર્ટર પિન છે એ માઇનસ કરવી પડે, એટલો એરિયા છે એ કન્સિડર નહીં થાય, હોલો હોય છે એટલે, અને હોલો પોર્શન આપણને ખબર છે ટોટલ એરિયામાંથી માઇનસ કરીએ છીએ. અને રેક્ટેન્ગ્યુલરનો એરિયા શું થાય, ઊંચાઈ લંબાઈ અથવા ડાયામીટર સર્ક્યુલર છે એટલે, અને ઇન્ટુ એની થિકનેસ. ઓકે, તો આ પ્રમાણે ઇક્વેશન છે એ આપણે મૂકી શકીએ. હવે ખાલી વેલ્યુ મૂકો, તો આમાં અનનોન શું છે, D1 ફાઇન્ડ કરવાનું, અને D1 સ્ક્વેર જે છે એ બ્રેકેટમાં આ માઇનસ સાથે કનેક્ટેડ છે, એટલે D1 સ્ક્વેર ડાયરેક્ટલી આમાંથી સબ્જેક્ટ ન બનાવી શકો, આખા બ્રેકેટને સબ્જેક્ટ બનાવવો પડશે. એટલે સૌથી પહેલાં અહીંયા પાઈ બાય ફોર ઇન્ટુ D1 સ્ક્વેર માઇનસ D1 ઇન્ટુ ટીને લેફ્ટ સાઈડ લઈ જાઓ,
અને p upon sigma t ને હું રાઈટ સાઈડ છે એ લઈ જાઉં તો છેદમાં આવી જશે. હવે જેટલી વેલ્યુ છે મારી પાસે એ વેલ્યુ મૂકવાની ટ્રાય કરું તો આ pi by 4 મૂકીશ એટલે એ થઈ જશે 0.785 d1 સ્ક્વેર માઈનસ t કેટલું હતું 7 ઇન્ટુ d1 આમનામ ઇઝ ઇક્વલ ટુ p હતું 20 ઇન્ટુ 10 રેસ ટુ 3 અને sigma t હતું 60. ઓકે, આટલી વેલ્યુ મૂકું. હવે આ વેલ્યુમાં આ 60 ને આ બાજુ લઈ જઈને હું આગળ સોલ્વ કરવાની ટ્રાય કરું અથવા આને હું ડિવાઈડ કરી દઉં તો આ જે આન્સર જે છે એ આન્સર આવે છે 333.33. કયો? આ રાઈટ સાઈડનો ખાલી 20 ઇન્ટુ 10 રેસ ટુ 3 ડિવાઈડેડ બાય 60 નો. હવે આ જે આન્સર આવે છે એને હું લેફ્ટ સાઈડ લઈ જાઉં એટલે ઇક્વલ ટુ 0 થઈ જાય 0.785 d1 સ્ક્વેર માઇનસ 7 ઇન્ટુ d1 માઇનસ થઈ જશે આ લેફ્ટ સાઈડ આવશે એટલે અને ઇઝ ઇક્વલ ટુ શું વધશે 0. હવે આ જે ઇક્વેશન મળ્યું આ ઇક્વેશનને તમે યાદ કરો તો આ સેકન્ડ ઓર્ડરનું સિમ્પલ ઇક્વેશન કહેવાય જેનું સોલ્યુશન છે એ આ રીતે કંઈક તમે મેળવતા હતા એટલે કે d1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a કરીને સોલ્યુશન તમે મેળવી શકો છો. આ બધાને ઇક્વેશન આવડતું હોય આ બેઝ છે મેથ્સનો એટલે આ રીતે તમારે આ ઇક્વેશનને સોલ્વ કરવાનું છે. તો એ પ્રમાણે તમે સોલ્વ કરવા જશો એટલે આપણે આ સાઈડ લખતા જઈએ છીએ તો એ પ્રમાણે સોલ્વ કરશો એટલે એક d1નો આન્સર છે એ પ્લસમાં મળશે અને એક આન્સર છે એ માઇનસમાં મળશે. આપણે ઓલવેઝ પ્લસ વાળો જ રાખવાનો હોય ડાયામીટર છે એટલે તો એ આન્સર તમને મળશે 25.54 mm અને પોઈન્ટમાં ડાયામીટર ન હોય એટલે આપણે એને રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરી દઈએ 26 mm. અને આમાં આ ડાયામીટરમાં કોઈ ઓડ ઇવન નંબરની જરૂર નથી પણ આવે જ છે આ રીતનો આન્સર એટલે આપણે ઇવનમાં નથી કન્વર્ટ કર્યું 25 પછી 26 જ આવે એટલે લીધેલું છે એટલે d1નો આન્સર છે એ 26 mm આવ્યો. પણ d1નો આન્સર છે એ આ ફાઇનલ નથી એનું રીઝન છે ડિઝાઇનમાં મેં કીધેલું છે ડાયામીટર ઓફ સ્પિગોટ એટલે કે d1 છે તમારે ટોટલ બે વાર ફાઇન્ડ કરવાનું છે અને બેમાંથી જે વેલ્યુ મોટી આવે એ તમારો આન્સર છે. તો હવે તમારે સેકન્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન યુઝ કરવાનું છે ક્રશિંગ સ્ટ્રેસનું. ક્રશિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા. એમાં એરિયા કયો? તો ક્વોટર પિન જે વચ્ચે હતી હોલો પોર્શનમાં એનો એરિયા જે અહીંયા માઇનસ કરેલો છે એરિયા d1 ઇન્ટુ t એ અહીંયા એરિયા રહેશે. આ રીતે પણ તમે યાદ રાખી શકો. બસ આમાં તો તમે સીધું સીમ સબ્જેક્ટ બનાવી શકો d1 ને p ની વેલ્યુ મૂકી દો 20 ઇન્ટુ 10 રેસ ટુ 3 છેદમાં સિગ્મા c ની વેલ્યુ મૂકી દો 75 અને t ની વેલ્યુ આપણને ઓલરેડી મળેલી છે અહીંયા 7 mm. તો વેલ્યુ મૂકશો એટલે તમને સીધો આન્સર મળી જશે d1 ઇઝ ઇક્વલ ટુ 38.09. અને આને ફરીવાર આપણે રાઉન્ડ ફિગરમાં ફેરવીએ ઓડમાં કન્વર્ટ કરવાની જરૂર નથી એટલે એ થઈ જશે સોરી ઇવન નંબરમાં કન્વર્ટ કરવાની જરૂર નથી એટલે d1નો આન્સર આવશે 39 mm. અને આ બેમાંથી મોટું કોણ એક 26 આવે છે એક 39 mm એટલે અહીંયા હું ટીક માર્ક કરી રાખું છું કે d1નો ફાઇનલ આન્સર છે એ આ સિલેક્ટ થયો. આગળ જતાં જ્યાં જ્યાં d1 આવતું હોય છે ત્યાં હું અહીંયા 39 mm નો યુઝ કરીશ. ઓકે, આ યાદ રાખજો. હવે આપણે ફોર્થ સ્ટેપમાં આગળ વધીએ છીએ. ફોર્થ સ્ટેપમાં અગેઇન તમારે હજી ડાયમેન્શન બાકી છે સ્પીગોટના, એ ડાયમેન્શન ફાઇન્ડ કરવાનું છે. એ છે ડાયામીટર ઓફ સ્પીગોટ કોલાર. સ્પીગોટ સાથે જે કોલાર લગાડેલ હોય છે એનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે જેને આપણે કહીએ છીએ સ્મોલ d2. એનું ઇક્વેશન કેવું આવે છે? તો એના ઉપર ક્રશિંગ સ્ટ્રેસ લાગતો હોય એટલે ક્રશિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયામાં એ જે ફિગર તમે જો કેલ્ક્યુલેશનવાળી જોઈ હોય ડિઝાઇનવાળી તો એની અંદર મોટું સર્કલ જે હોય એ સ્પીગોટ કોલારનું d2 અને એની અંદર એક હોલો સર્કલ હતું એ હતું સ્પીગોટનો ડાયામીટર d1 એટલે મોટા ડાયામીટરનો સ્ક્વેર માઇનસ નાના ડાયામીટરનો સ્ક્વેર. આવો હોલો સર્કલ હોય જ્યારે હોલો સિલિન્ડર ત્યારે આપણે આવું કરતા હોઈએ છીએ. બસ એ જ પ્રમાણે ઇક્વેશન મૂકવાનું છે. તો આ પ્રમાણે d2 આપણે ફાઇન્ડ કરવાનું છે પણ એ માઇનસ સાથે કનેક્ટેડ છે d1 આરે એટલે આ બ્રેકેટને પહેલાં આપણે સબ્જેક્ટ બનાવશું d2 સ્ક્વેર માઇનસ d1 સ્ક્વેરને અને આમાં વેલ્યુ મૂકીએ તો p ની વેલ્યુ આવે 20 ઇન્ટુ 10 રેસ ટુ 3 પાઈ બાય 4માંથી 4 ઉપર વયું જશે પાઈ નીચે રહેશે છેદમાં અને સિગ્મા c ની વેલ્યુ જે હતી એ મૂકી દઈએ 75. ઓકે, તો એ પ્રમાણે જે આન્સર આવે છે અને
d1 સ્ક્વેર ની જે વેલ્યુ મૂકશું આપણે, એટલે કે d1 ની જગ્યાએ શું મૂકશું, હમણાં 39 આવ્યું ઈ, સોરી અહીંયા 12 હોલ સ્ક્વેર નથી, d1 સ્ક્વેર છે, તો ઈ 39 નો સ્ક્વેર કરશું, અહીંયા જે આન્સર આવશે ઈ, એમાં d1 સ્ક્વેર નો જે આન્સર આવ્યો હોય 39 ના સ્ક્વેર નો, ઈ માઇનસ માં છે, આ બાજુ લઈ જશું એટલે પ્લસ થશે, અને ઈ જે ટોટલ આન્સર આવે છે ઈ આવશે d2 સ્ક્વેર બરાબર, અને ઈ આન્સર મારે આવે છે 1860.7, અને હજી આ ફાઇનલ આન્સર નથી, આનું સ્ક્વેર રૂટ વર્ગમૂળ કરવાનું છે, અને એટલે આવશે આન્સર 43.14 mm. અને એ પ્રમાણે જો તમે એને કન્વર્ટ કરશો તો d2 ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરો એટલે થઈ જશે 44 mm. આ તમારો d2 નો ફાઇનલ આન્સર. ઓકે, તો આ d2 તમારે ફાઇન્ડ થઈ ગયું. હવે ફિફ્થ નંબરના સ્ટેપમાં જઈએ. ફિફ્થ નંબરનું સ્ટેપ એટલે હજી સ્પિગોટની એક ડાયમેન્શન બાકી છે, એ છે થિકનેસ ઓફ સ્પિગોટ કોલા, જેને આપણે સિમ્બોલ આપીએ છીએ t1. હવે ફાઇન્ડ કરવા માટે ત્યાં કયો સ્ટ્રેસ લાગતો હોય, શીયર સ્ટ્રેસ, એટલે શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા, એમાં એરિયા આપણે કન્સિડર કરવો પડે શીયરિંગ એરિયા, એટલે કે π/d1 ઇન્ટુ t1 જેટલો. બસ, તો આની અંદર આપણે t1 ફાઇન કરવાનું છે, તો એને સિમ્બોલ સબ્જેક્ટ બનાવીએ, p ની વેલ્યુ મૂકીએ 20×10³, tau ને છેદમાં લઈ આવે, એની વેલ્યુ આપણને આપેલી છે રકમમાં 40×π આમનામ રહેશે, અને d1 આપણને મળ્યો હમણાં આગળ 39 mm, એ વેલ્યુ મૂકીએ એટલે એ પ્રમાણે t1 નો જે આન્સર આવે છે એ સોલ્વ કરશો એટલે કેલ્સીમાં આવશે 4.08 mm, અને એ પ્રમાણે એને કન્વર્ટ કરશો રાઉન્ડ ફિગરમાં એટલે એ થઈ જશે એપ્રોક્સિમેટલી t1 ઇઝ ઇક્વલ ટુ 5 mm. તો આ છે તમારી થઈ ગયું થિકનેસ ઓફ સ્પિગોટ કોલર, સ્ટેપ નંબર 5. ઓકે, હવે એની બાજુમાં આપણે સ્ટેપ નંબર 6 કરીને નેક્સ્ટ સ્ટેપ ફાઇન્ડ કરીએ. ઈ છે ડિસ્ટન્સ ઓફ એન્ડ ઓફ ધી સ્લોટ ટુ ધી એન્ડ ઓફ ધી સ્પિગોટ, એટલે આખું નથી લખતો પણ અહીંયા ડિસ્ટન્સ કરીને એ એને સિમ્બોલિક રીતે રિપ્રેઝન્ટ કરી દઈએ, એ ડિઝાઇન કરેલી હોય તો એ શું છે એ તો ખબર જ છે, અને ત્યાં પણ શીયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય, એટલે શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન 2 times છે એ શીયરિંગ ફોર્સ થશે બંને સાઈડ, એટલે d1 ઇન્ટુ એ લેશું એ 2 times લેવાનું છે, અને આની અંદર આપણે એ ફાઇન કરવાનું છે, એટલે આપણે એ ને સબ્જેક્ટ બનાવી દઈએ, p ની વેલ્યુ મૂકીએ 20×10³, tau છે આ સાઈડ છેદમાં ડિનોમિનેટરમાં વયું જાય જેની વેલ્યુ 40 આપેલી છે, ઇન્ટુ 2 આમ નામ, અને d1 આપણને મળેલું છે 39, તો એ પ્રમાણે એ ની વેલ્યુ છે એ આપણને મળશે 6.41, અને 6.41 છે એ પણ એપ્રોક્સિમેટલી રાખી જ શકો છો, એટલે એને એપ્રોક્સિમેટલી 7 mm તમે કન્વર્ટ કરી શકો, બાકી આ કોઈ ડાયામીટર થિકનેસ નથી એટલે તમે 6.41 mm રાખો તો પણ ચાલશે, એટલે આ થઈ ગયો તમારો 6 નંબરનો આન્સર. ઓકે, હવે આપણે જોઈએ 7th નંબરનું સ્ટેપ. દરેક સ્ટેપ જે છે ને એ સિક્વન્સમાં જ છે, એટલે સિક્વન્સમાં સ્ટેપ યાદ રાખી લો, અને કયા સ્ટેપમાં કયું ઇક્વેશન આવે છે એટલે વેલ્યુ મૂકવા સિવાય આ ચેપ્ટરના ન્યુમેરિકલમાં કાંઈ એટલે કાંઈ નથી. હવે 7th નંબરનું સ્ટેપ જોઈએ, જે છે આઉટસાઇડ ડાયામીટર ઓફ સોકેટ, જેનો સિમ્બોલ છે d1. તો આપણે આ d1 ફાઇન્ડ કરવાનું છે, જ્યાં અગેઇન કયો સ્ટ્રેસ જનરેટ થતો હોય છે, સિગ્મા ટી, એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ, એનો ઇક્વેશન આવશે લોડ અપોન એરિયા, એટલે કે લોડ p અપોન એરિયા. એ એરિયા થોડો કોમ્પ્લિકેટેડ છે, એટલે કે આપણે હમણાં જે એરિયા લીધો હતો હોલો સર્કલ વાળો, એમાં આપણે હવે નવું કરવાનું છે, 12 નો ડાયામીટર આવશે કેપિટલ d1, એટલે કે આઉટસાઇડ ડાયામીટર ઓફ સોકેટ, અને એની અંદર હોય ઇન્ટરનલ ડાયામીટર ઓફ સોકેટ, જેને આપણે d1 કહી શકીએ છીએ, એટલે d1² અને એમાંથી પાછું એક રેક્ટેન્ગ્યુલર પોર્શન બાદ થશે, એ રેક્ટેન્ગ્યુલર પોર્શનનું પાછું ડાયમેન્શન હોય d1 - d1 × t જેટલું, અને આમાં તમારી પાસે બધી વેલ્યુ છે જ તે કેપિટલ d1 સિવાય, ખાલી આખા બ્રેકેટને સ્ટાર્ટિંગમાં તમારે સબ્જેક્ટ બનાવવો પડશે, એટલે હું આખા બ્રેકેટને પહેલાં આ બાજુ લઈ જાઉં, π/4×d1² માઇનસ સ્મોલ d1² તો હતો જ તે, જે મને 39 મળે છે એટલે એની વેલ્યુ મૂકી દઉં, માઇનસ d1 - 39 સ્મોલ d1ની જગ્યાએ અને ઇન્ટુ t ની જગ્યાએ 7, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું રહેશે, p એટલે કે 20×10³ અપોન સિગ્મા t, જેની વેલ્યુ આપેલી છે 60. ઓકે, તો આ પ્રમાણે આને સોલ્વ કરશો, આને સોલ્વ કરશો, પછી આનું મલ્ટિપ્લિકેશન કરીએ પહેલાં આપણે, તો આ થઈ જશે π/4×d1² માઇનસ આ જે છે એનો જે આન્સર આવ્યો હોય એની આપણે
કોની આરે મલ્ટીપ્લાય કરશું પાઈ બાય 4 આરે તો ઈ જે આન્સર મળશે ઈ કઈક મળશે અલગ અને 39 નો સ્ક્વેર નો જે આન્સર ઇનટુ પાઈ બાય 4 કરશું એટલે ઈ આન્સર આવે છે 1193.98 આ 7 ને આ બ્રેકેટ આરે મલ્ટીપ્લાય કરશો અને આગળ માઈનસ સાઈન છે એટલે ઈ થઈ જશે -7d1 અને આ 39 × 7 કરશો આ માઈનસ માઈનસ પાછું પ્લસ થઈ જશે અને એનો આન્સર આવે છે 273 ઓકે અને આ સાઈડ રાઈટ સાઈડ આવે છે 333.33 આન્સર હવે આપણે આને આગળ સોલ્વ કરવા જઈએ તો આ જે છે પાઈ બાય 4 ઈ થઈ જશે -0.785d1² આને આપણે પહેલા લખી દઈએ -7d1 આ આમ નામ રાખીએ 1193.98 માઇનસમાં +273 અને આને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ એટલે ઈ થઈ જશે -333.33 અને ઇક્વલ ટુ 0 તો આમાં આ જે ત્રણ છે એનો તમે કેલ્સીની અંદર આન્સર લાવશો એટલે ઈ જે ફાઇનલ ઇક્વેશન વધશે ઈ વધશે 0.785d1² -7d1 -1254.31 = 0 અને આમે ફરીવાર સેકન્ડ ઓર્ડર ઇક્વેશન છે એટલે જે આપણે સોલ્યુશન મેળવવા -b ± √b² -4ac/2a વાળું ઇક્વેશનથી એને સોલ્વ કરવાની ટ્રાય કરશો એટલે એનો આન્સર છે ઈ એક પ્લસ મળશે એક માઇનસ તો પ્લસ વાળો આન્સર લઈને લેશો તો ઈ મળશે 44.67 mm અને ઈ પોઈન્ટમાં આવે છે એટલે એને આપણે રાઉન્ડ ફિગરમાં એપ્રોક્સિમેટલી કન્વર્ટ કરી દઈએ 45 mm તો આ છે તમારો થઈ ગયો D1 નો આન્સર કેપિટલ D1 નો આન્સર એટલે કે આઉટસાઇડ ડાયામીટર ઓફ સ્પિગોટ સોરી સોકેટ ઓકે આ થોડુંક એક લેન્ધી છે ખાલી સ્ટેપ હવે આપણે 8 નંબરનું સ્ટેપ જોઈએ એ 8 નંબરનું સ્ટેપમાં કોલાર સોકેટ કોલારનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે એટલે કે ડાયામીટર ઓફ સોકેટ કોલાર જેને આપણે કહીએ છીએ કેપિટલ D2 તો ત્યાં ક્રશિંગ સ્ટ્રેસ જનરેટ થશે જેમ સ્પિગોટ કોલારમાં ક્રશિંગ સ્ટ્રેસ જનરેટ થાય એમ સોકેટ કોલારમાં ક્રશિંગ સ્ટ્રેસ જનરેટ થાય યાદ રાખવું બહુ સિમ્પલ છે તો એ પ્રમાણે સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ આવશે લોડ અપોન એરિયા તો એરિયા આવશે એનો D2 - D1 × T એટલે કે બારનો આખો ડાયામીટર સોકેટ કોલારનો કેપિટલ D2 - સોકેટના ઇન્ટરનલ ડાયામીટર સ્મોલ D1 આમાં મારી પાસે કેપિટલ D2 નથી ખાલી કેપિટલ D2 - D1 - સાથે જોઈન્ટ છે એટલે પહેલા એને સબ્જેક્ટ બનાવું તો P ની વેલ્યુ મૂકું 20 × 10³ સિગ્મા C ની વેલ્યુ મૂકું 75 T ની વેલ્યુ મૂકું 7 પછી એ જે આન્સર આવે એમાં આ -D1 ને આ બાજુ +D1 કરીને D1 ની વેલ્યુ મૂકીને લાવું આન્સર એટલે કેપિટલ D2 મળે છે મને 77.09 તો એ પ્રમાણે કન્વર્ટ કરીશ એટલે એપ્રોક્સિમેટલી થઈ જશે 78 mm એટલે કેપિટલ D2 જેની વેલ્યુ બધા ડાયામીટર કરતાં સૌથી વધુ આવવી જોઈએ આમ કહેવા જઈએ તો 10 એ 10 વેલ્યુમાંથી સૌથી વધુ આની વેલ્યુ આવવી જોઈએ એકવાર વેરીફાઈ કરી લેવાની આ છે તમારો 8 નંબરનો આન્સર ઓકે તો હવે આપણે 9 નંબરના આન્સરમાં જઈએ હજી એક સોકેટનો ડાયમેન્શન બાકી છે એ ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ એ છે થિકનેસ ઓફ સોકેટ કોલાર અને થિકનેસ જ્યાં જ્યાં આપણે ફાઇન્ડ કરવાની આવે છે ત્યાં આપણે કયો સ્ટ્રેસ જનરેટ કરાવીએ છીએ એનો સિમ્બોલ છે સી એટલે કયો સ્ટ્રેસ જનરેટ કરાવીએ છીએ શીયર સ્ટ્રેસ તો અગેઇન અહીંયા પણ શીયર સ્ટ્રેસ આવશે શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા પણ એરિયા છે 2 ટાઈમ્સ શીયરિંગ ફોર્સ હશે એટલે 2 × કેપિટલ D2 - d1 × C બહુ જ સિમ્પલ ઇક્વેશન અહીંયા જે હતું ઇન્ટુ ટી ની જગ્યાએ ઇન્ટુ સી કરી નાખવાનું સિગ્મા સી ની જગ્યાએ ટાવ કરી નાખવાનું અને 2 ટાઈમ્સ શીયરિંગ ફોર્સ હોય એટલે 2 લઈ લેવાનું અને હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે સી એટલે સી ને સબ્જેક્ટ બનાવો તો ઉપર આવશે પી 20 × 10³ ટાવ છેદમાં વયું જાય એટલે એની વેલ્યુ મૂકીએ 40 × 2 આમ નામ બ્રેકેટમાં આવશે D2 એટલે 78 સ્મોલ D1 એટલે 39 અને ઇન્ટુ સી તો આ બાજુ વયું ગયું છે ઓકે તો આટલી વેલ્યુ છે એ સોલ્વ કરશો એટલે સી ઇઝ ઇક્વલ ટુ મળે છે 6.4102 mm અને અગેઇન એને એપ્રોક્સિમેટલી વેલ્યુમાં કન્વર્ટ ન કરો તો ચાલે પણ કન્વર્ટ કરી દેવાની એટલે એપ્રોક્સિમેટલી વેલ્યુ થઈ જશે 7 mm એટલે સીનો આન્સર મને મળી ગયો 7 mm ઓકે તો આ થઈ ગયું 9મા નંબરનું સ્ટેપ 9th સ્ટેપ હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપ લાસ્ટ સ્ટેપ 10મા નંબરનું સ્ટેપ
જેને કહેવાય વિડ્થ ઓફ ક્વાર્ટર પિન અથવા વિડ્થ ઓફ ક્વાર્ટર, જે તમારે અગેઇન વિડ્થ છે એ બે વાર ફાઇન્ડ કરવાની છે અને એમાંથી જે વધારે આવે એ સિલેક્ટ કરશું. તો પહેલી વાર તમારે કોના માટે ફાઇન્ડ કરવાની, ડાયરેક્ટ સ્ટ્રેસ માટે. એટલે અહીંયા હું દસમામાં વન કરીને બતાવી દઉં છું ડાયરેક્ટ સ્ટ્રેસ માટેની વેલ્યુ. તો ડાયરેક્ટ સ્ટ્રેસ માટેનું એનું ઇક્વેશન યાદ રાખવું પડશે, ડાયરેક્ટ શીયર સ્ટ્રેસ છે એ, એટલે ટાવ ઇઝ ઇક્વલ ટુ થશે પી અપોન ટુ ઇન્ટુ બી ઇન્ટુ ટી. બસ બહુ જ સિમ્પલ છે. આમાં તમે બીને સબ્જેક્ટ બનાવો એટલે પીની વેલ્યુ મૂકો 20 × 10³, ટાવની વેલ્યુ મૂકો 40 × 2 આમનામ, અને ટીની વેલ્યુ મૂકો 7, એટલે બીનો આન્સર છે એ આવે છે 35.71 mm, અને એને એપ્રોક્સિમેટલીમાં કન્વર્ટ કરીએ એટલે એ થઈ જશે 36 mm. આને અત્યારે તમે સાઈડમાં રાખો, કારણ કે હજી આપણે સેકન્ડ ટાઈમ બી ફાઇન કરશું અને પછી આગળ વધશું. તો સેકન્ડ ટાઈમ બી એટલે બેન્ડિંગ સ્ટ્રેસ ઉપરથી બી ફાઇન કરવાનો છે. એટલે હવે આપણે લઈ લઈએ બેન્ડિંગ સ્ટ્રેસ ઉપરથીનું બીનું ઇક્વેશન. તો એ ઇક્વેશન કેવું આવે, સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ બી બાય 2 અપોન આઈ. આ ફાઇનલ નથી, ફાઇનલ ઇક્વેશન આની ઉપરથી મેં મેળવી દીધું હતું. એ શું આવશે, 6 m, અહીંયા કેપિટલ એમ સોરી, અપોન ટીબી સ્ક્વેર. અહીંયા તમે ટીબી ક્યુબ બાય 12 મૂકશો ને, એ 12 માંથી 2 ઉડીને અહીંયા 6 વધશે, અને ટીબી ક્યુબ માંથી એક બી ઉડીને ટીબી સ્ક્વેર વધશે. બસ આ રીતે આપણે ડિફાઇન કર્યું હતું ડિઝાઇનની અંદર, તમે સમજેલું છે. પણ કેપિટલ એમની વેલ્યુ જોશે તો કેપિટલ એમની વેલ્યુ કેટલી થાય એ પહેલાં ફાઇન કરવી પડે. તો કેપિટલ એમની વેલ્યુ છે એ થશે કેપિટલ પી બાય 2 ઇન્ટુ બ્રેકેટ d2 માઇનસ સ્મોલ d1 અપોન 6, અને પ્લસ આવશે d1/4. આ એની ઇક્વેશન હતું જેમાં ખાલી તમારે વેલ્યુ મૂકવાની છે. પીની વેલ્યુ 20 × 10³ ઇન્ટુ બ્રેકેટ કેપિટલ d2ની વેલ્યુ 78 મળી, સ્મોલ d1ની વેલ્યુ 39 મળી અપોન 6, પ્લસ સ્મોલ d1 એટલે 39/4. આ વેલ્યુને સોલ્વ કરો એટલે કેપિટલ એમનો આન્સર તમને મળી જશે. તો એ આન્સર જે મળે છે એ મળશે 1,62,500 ન્યૂટન × mm મળશે. જનરલી SI યુનિટ છે મોમેન્ટનો ન્યૂટન ઇન્ટુ મીટર હોય, પણ આ ન્યૂટન ઇન્ટુ મિલીમીટરમાં મળશે, કારણ કે બધા ડાયમેન્શન ન્યૂટન ઇન્ટુ મિલીમીટરમાં છે. તો હવે વેલ્યુ મૂકો અહીંયા, તો 6 × mની વેલ્યુ જે મળી 1,62,500 એ મૂકી દીધી, ટી મળતું હતું 7, ઇન્ટુ બી સ્ક્વેરને સબ્જેક્ટ રાખો, સિગ્મા બીની વેલ્યુ છે એ સિગ્મા ટી જે આવે છે એ જ વેલ્યુ તમારે લેવાની. એટલે કેટલી આપી છે સિગ્મા ટીની વેલ્યુ, 60, જે ટેન્સાઇલ સ્ટ્રેસ કે કમ્પ્રેસિવ સ્ટ્રેસની વેલ્યુ આપી હોય એના બરાબર સિગ્મા બી લઈ લેવાનું. તો આમાં બી સ્ક્વેરને તમે સિમ્બોલ બનાવશો સબ્જેક્ટ, એટલે બી સ્ક્વેર મળે છે 2321.42, અને એનું સ્ક્વેર રૂટ લેશો એટલે બી ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 48.18 mm. અને આને એપ્રોક્સિમેટલી વેલ્યુમાં આપણે કન્વર્ટ કરીએ તો બી ઇઝ ઇક્વલ ટુ થશે એપ્રોક્સિમેટલી 49 mm, અને આ તમારો બીનો આન્સર. તો બીની બે વેલ્યુ મળી, એક છે 36 mm અને એક છે 49 mm. એમાં હું આ બીની વેલ્યુ છે એ સિલેક્ટ કરીશ, એને બ્રેકેટ કરી દઉં, કારણ કે એ વેલ્યુ મોટી છે. ફાઇનલ આન્સર ઓફ વિડ્થ ઓફ ક્વાર્ટર ઇઝ 49 mm. તો આ થઈ ગઈ 10 એ 10 વેલ્યુ. આ થઈ ગયો ન્યુમેરિકલ આપણો સોલ્વ, જે તમને 7 માર્કમાં એમ કીધું હતું કે આ સોલ્વ કરીને ડિઝાઇન કરીને આપો. રકમ જેટલી નાની છે એટલું જ થોડોક લેન્ધી છે, એટલે સોલ્વ કરવામાં પેપરની અંદર પણ જનરલી 7 માર્કમાં 15 મિનિટ એવરેજલી આપવી પડતી હોય છે, પણ આમાં 20 મિનિટ આપી શકો છો, કારણ કે રોકડા માર્ક જેવો પ્રોબ્લેમ છે. એટલે તો 20 મિનિટમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ રીતે સ્ટેપ મૂકીને કેલ્ક્યુલેટ કરશો તો વાંધો નહીં આવે. એટલે ખાસ હજી 1-2 વાર પ્રેક્ટિસ કરી લેવી જેથી કરીને ટાઈમમાં એક્ઝામ્પલ પૂરો થઈ શકે. આ વિડીયો જોવા માટે થેન્ક યુ.